રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. શિહોર તાલુકામાં બપોર બાદ વરસ્યો છે વરસાદ. શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. આપને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હજુ પણ 4 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે ભાવનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે. ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે. તો શહેર અને જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ આ જ રીતે વરસાદી માહોલ જામેલો છે. વાતાવરણમાં ઠંડક થતા ગરમીથી લોકોએ રાહત મેળવી છે અને સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ હાલ તો ખુશી જોવા મળી રહી છે. સિંહોર તાલુકાના દ્રશ્યો, જ્યાં બપોર બાદ વરસાદે મેઘમહેર વરસાવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીની વાત કરીએ તો નવસારીમાં સુપા કુરેલ ગામને જોડતો પુલ ડૂબ્યો. સુપા કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. પુલ પાણીમાં ગરકાવ થતાં સ્વાભાવિક રીતે વાહન વ્યવહાર બંધ થયો. પૂર્ણા નદી પરનો આ બ્રિજ ડૂબતા 22 ગામના લોકોને હાલાકી પડી રહી છે. 22 ગામના લોકો વધારાનું અંતર કાપવા માટે મજબૂર બન્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોડાઈ ગયા છે. ધવલ, આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે, નદીના શું કઈ પરિસ્થિતિ ત્યાં? જી, આજ નવસારીના ચીખલી તાલુકાનો અંદર કાવેરી નદીથી પસાર થતો જે આ કોઝવે છે, એ કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. આ રિવર ફ્રન્ટ જે છે ત્યાં આગળનો કોઝવે છે અને કાવેરીમાં નવા નીર આવતા પાણી ફરી વળ્યા છે અને જેના કારણે જે તંત્ર છે સાબદુ થયું છે અને લોકોને નદી કિનારે ન જવા માટેની સૂચના આપી છે. પરંતુ જે માછી મછલી પકડતા હોય છે એવા જે સ્થાનિક યુવાનો છે એ અહીં જોવા મળી રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો વરસાદ સતત અવિરત વરસી રહ્યો છે નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં, જેના કારણે નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ બને એવી પણ સંભાવના સેવાઈ રહી છે. હજી જી બિલકુલ ધવલ, પૂરી માહિતી માટે આભાર. તો સુપા કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ કરાયો.